આટલો ઊંડો અને લાંબો કરવો પડશે મેં ચિંતાથી પૂછ્યું એ કઈ રીતે શક્ય બનશે એ પણ શક્ય બનશે શ્વેત દંત પંક્તિ દર્શાવતું મધુર હાસ્ય કરી વિશ્વભર મારા ખભાનો સ્પર્શ કરી પ્રેમપૂર્વક બોલ્યો ચિંતા કરવાની કે ગભરાવાની જરૂર નથી મેં હું ના સબ ઠીક કર દઉંગા ધરપત આપતા વિશ્વભરે મને હાથ પકડી આગળ કર્યો હવે રસ્તો સાંકડો થતો હતો ટનલના રૂપમાં ફેરવાતો જતો હતો ધીમે ધીમે મને લાગ્યું અમે કોઈ લાંબી ટનલમાંથી પસાર થઈ રહ્યા છે આગળ ચાલતા મારા વિસ્મયનો પાર ન રહ્યો પગ નીચેનો રસ્તો એકદમ સરળ લીસો અને જાણે સુવર્ણથી મઢેલો હોય ને એવો તેજસ્વીને આકર્ષક હતો બંને બાજુની દિવાલો અને ઉપરની છત જાણે સુવર્ણના પતરાથી મઢી લીધી હોય તેમ લાગતું હતું આશ્ચર્યમાં ગરકાવ બની હું વિશ્વંભર સામે વિસ્ફારિત નેત્રે જોઈ રહ્યો મારા મનોભાવોને સમજી ગયેલા વિશ્વંભરે હસીને કહ્યું કે આપણે ગિરનાર પર્વતની અંદરના ભાગમાં છે તળિયે ચાલી રહ્યા છીએ પછી જાણે કોઈ રહસ્ય બતાવતો એમ ધીમેથી હસીને બોલ્યો કે આપણે ગિરનારની અંદર તળિયાના ભાગે ગુપ્ત અને અગોચર માર્ગે દાખલ થયા છીએ આ રહસ્યમય માર્ગોથી સીધો યોગીઓ અને અનેક જન્મોના સંચિત પુણ્યવાળા તપસ્વી સાધકો જ ગિરનારી બાવાની કૃપા હોય તો જ દાખલ થઈ તેમના દર્શન કરી શકે છે કઈ વિશ્વંભર મને દોરતો મૌન બની આગળ ચાલતો રહ્યો આ સમયે મને રેવાનંદજીના શબ્દ યાદ આવ્યા રસ્તામાં વાતચીત કરતા કહેલું કે આ ગિરનાર પર્વત જેટલો બહાર દેખાય છે તેટલો જમીનની અંદર પણ રહેલો છે અને તેને કારણે જમીનની અંદર પડેલી મોટી ખાંચને તે પૂરી રહ્યો છે પછી આગળ ઉમેરતા કહેલું કે આ ગિરનાર પર્વત પથ્થરનો નહીં પરંતુ પૂરેપૂરો સુવર્ણનો જ છે મનુષ્ય તેના ભૌતિક અર્થાત ચર્મચક્ષુથી તેને જોઈ શકતો નથી ગિરનાર પર્વત સંપૂર્ણપણે સુવર્ણનો જ છે તેની હવે મને પૂરેપૂરી પ્રતીતિ થઈ ગઈ બીજી આશ્ચર્યની વાત એ હતી કે ગિરનારની અંદર બનેલી કુદરતી ટનલમાં ઘણે અંદર સુધી ચાલી રહ્યા છતાં અંધકારનો જે અનુભવ થવો જોઈએ તેને બદલે સર્વત્ર શાંત શીતળ પ્રકાશ પથરાઈ રહ્યો હતો પ્રકાશ ક્યાંથી આવી રહ્યો હતો આ તેનું અનુમાન કરી શકતો નહોતો લાગતું હતું કે સુવર્ણની દિવાલો પાછળ કોઈ પ્રકાશિત વસ્તુ છે અને તેનો પ્રકાશ દિવાલોને વિંધીને બહાર પ્રકાશિત કરી રહ્યો સુંદર આકારના નાના મોટા તેજસ્વી ચમકતા પ્રકાશ ફેંકતા પથ્થરો પણ પડ્યા હતા લાગતું હતું કે હવે અમે હીરા અને શ્વેતમણીના સુંદર કોઈ પ્રદેશમાં વિહરી રહ્યા છીએ રસ્તો ખૂબ પોળો ચમકતા હીરા જેવા તેજસ્વી કાંકરા તેના પર જગ્યા મંદ મંદ શીતળતા અને અલૌકિક સુગંધ અનુભવ થઈ રહ્યો હતો લાગતું હતું જાણે સુવર્ણ અને હીરાના એર કંડિશન શોરૂમમાં અમે ફરી રહ્યા છીએ લાગતું હતું આ સ્વર્ગનું દ્રશ્ય નથી પણ સ્વયં સ્વર્ગ જ છે અમે ઘણો રસ્તો કાપી ચૂક્યા હતા થાક અને કંટાળાનું કોઈ નામ નિશાન નહોતું પ્રસન્નતા જાણે મારી પ્રકૃતિ હતી અને આનંદ સર્વાંગ સ્વરૂપે મારામાં વિદ્યમાન હતો ચાલતા ચાલતા વિશ્વંભર મારી સામે દ્રષ્ટિ કરતા જાણ્યું કે તે મારી સામે જોઈને ચાલી રહ્યો હતો મારા મુખ અને હૃદયની પ્રસન્નતાનું પ્રતિબિંબ જાણે તેના મુખ પર પડી રહ્યું હોય એમ પ્રસન્ન સ્મિત પરથી લાગી રહ્યું હતું થોડું ચાલતા વિશ્વંભરે મારા ખભાનો સ્પર્શ કરી બીજા હાથની અંગુલી નિર્દેશન દ્વારા મારું ધ્યાન દોરતા કહ્યું કે તું મિત્રો કેવી લાગી તમને આ વાત તમે જ્યારે સાંભળતા હતા ત્યારે તમને એમ લાગતું હતું કે તમે ખુદ પોતે ગિરનાર પર્વતની તળેટીની અંદર મતલબ કે ગિરનારની અંદર જાણે વીટી દી હોય હે દોસ્તો ગિરનાર વિશેની અદ્ભુત વાતો અનેક સાધુ સંતોની વાતો સાથેની આ બુકલેટ છે કે બી ગિરનાર ગિરનાર વિશે 8 દિવસ સુધી વાત તમે ક્યારેય ન સાંભળી હોય દોસ્તો એવી સરસ મજાની વાતોનો સંગ્રહ છે સરયુദാસી અનંતાનંદદાન બાપુ

કે મેં એ બુક એક જ ઝાટકે પૂરી કરવાનું નક્કી કરેલું હતું દોસ્તો પરંતુ એના પેજીસ છે ને સાડા માટે હું એક ઝાટકે પૂરી ન કરી શક્યો પરંતુ મને બુક પૂરી કરતા એક વીક પણ લાગેલું આઠ દિવસ મેં સાડા ચારસો વાંચી લીધા અને પછી મને એમ લાગી દોસ્તો આ બુકલેટ મારે તમારા માટે રિવ્યુ કરવી જોઈએ દોસ્તો કેમકે આ બુકલેટ બધાને પસંદ આવશે ગુજરાતમાં રહેતા હોય જે લોકો સાધુ સંતો વિશે જાણવા માંગતો હોય જે લોકો ગિરનાર જતા હોય જે લોકો જુનાગઢ વિશેની વાતો જાણવા માંગતો હોય એ બધા માટે આ બુકલેટ બહુ જ સરસ છે